જો આ વાતનો અર્થ છે કે દરેક લોકોને સમાન તકો મળવી જોઈએ તમારે તેમના લિંગ વિશે વિચાર પણ ન કરવો જોઈએ સ્ત્રીઓ પાસે અધિકાર હોવા જોઈએ મને આ નથી ગમતું દરેક લોકો પાસે સમાન અવસર હોવો જોઈએ અને તેમણે પોતાનું કામકાજ પસંદ કરવું જોઈએ કોઈ પુરુષ કે સ્ત્રી શું કરવા ઈચ્છે છે તે એક વ્યક્તિગત પસંદ છે સમસ્યા એ છે કે જ્યારે કંઈક ખોટું થાય છે તો લોકો પ્રતિક્રિયા કરે છે અને તેમને લાગે છે કે તેઓ એને પલટીને બધું બરાબર કરી નાખશે પલટવું એ સમાધાન નથી પ્રતિક્રિયા પણ સમાધાન નથી તમે પ્રતિક્રિયામાં જે કરો છો તે કાયમ એક પ્રકારના અન્યાયને બીજા અન્યાય તરફ લઈ જશે આના ઘણા પાસાઓ છે પણ નારીવાદ જો તમે એને અમેરિકાથી ઇમ્પોર્ટ કરી રહ્યા છો તો મોટાભાગના નારીવાદીઓનું જીવન સારું નથી રહ્યું તેઓ વાતો જ કરતા રહ્યા અને અંતમાં તેમનું જીવન ખાલી જ રહ્યું એટલા માટે નહીં કે કોઈ પુરુષ ન હતો તેઓને પુરુષની જરૂર નથી આ તમારી મરજી છે પણ સમસ્યા એ છે કે સતત પ્રતિક્રિયાની સ્થિતિમાં રહેવું માણસની ખુશીમાં વધારો નથી કરતું આ એક જ પ્રજાતિ છે જે આપણે ભૂલવું ન જોઈએ આ બે પ્રજાતિઓ નથી આ એક જ પ્રજાતિ છે આ પ્રજાતિનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે સાથે રહેવાથી જ આપણું અસ્તિત્વ ટકી શકે છે અન્ય કોઈ રસ્તો નથી પ્રશ્ન એ છે કે તમારે વિપરીત લિંગવાળા માટેની કેટલી જરૂરિયાત છે કે તમને એમની જરૂરિયાત નથી તે વ્યક્તિગત પસંદ છે પણ મૂળભૂત રીતે શ્રેષ્ઠતા કે લઘુતા જેવી કોઈ વસ્તુ જ નથી ફરી એક વખત શ્રેષ્ઠતાની વાત એટલા માટે આવી કે પછી પુરુષોનું વર્ચસ્વ વિભિન્ન સમાજોમાં મુખ્ય રૂપે એટલા માટે થયું કારણ કે આપણે આર્થિક વ્યવસ્થાને સૌથી મહત્ત્વની બાબત બનાવી દીધી છે ફક્ત પૈસાની જ કિંમત રહી ગઈ છે હવે પૈસા કમાવનાર સદસ્ય જ પરિવારમાં મહત્વપૂર્ણ છે હું તમને આ વાત બતાવવા માગું છું મારી માતાએ એના જીવનમાં એક પણ રૂપિયો કમાયો નથી અને ન તેમણે કમાવા તરફ ધ્યાન આપ્યું હતું પણ શું તમે તેમના વગર આ પરિવારની કલ્પના કરી શકો છો શું તે શક્ય પણ છે આ બકવાસ છે આ બકવાસ છે કે કોઈ વિચારે છે અરે તે પૈસા નથી કમાતી તે ગુલામ જેવી હતી દરેક સમયમાં કામમાં વ્યસ્ત રહેતી કોઈ એને પૈસા નહોતું આપતું આ એક મૂર્ખતાપૂર્ણ વાત છે બરાબર ને કારણ કે પૈસો સૌથી મહત્ત્વપૂર્ણ થઈ ગયો છે અત્યારે આ શહેરમાં જો તમે કહો કે એક મોટો માણસ છે એનો અર્થ એ નથી કે તે શારીરિક રીતે મોટો હશે આપણે હવે તેને મહત્ત્વ નથી આપતા એ પણ નહીં કે એની પાસે મોટું મગજ કે મોટું હૃદય કે અન્ય કંઈ મોટું છે બસ એનું ખિસ્સું મોટું છે તો સમાજમાં આ બદલાવાની જરૂર છે જો ફક્ત પૈસાનું મહત્ત્વ છે તો ફક્ત પુરુષનું જ મહત્ત્વ હશે તમારે આ સમજવું પડશે આજે કમનસીબે નારીવાદના નામે ઘણી બધી સ્ત્રીઓ પુરુષોની જેમ બનવા પ્રયત્ન કરી રહી છે ભારતમાં એટલું વધારે નથી પણ તમે અમેરિકા અને યુકે અને અન્ય બીજા દેશોમાં બિઝનેસ તાલુકામાં જુઓ મને તો તે સ્ત્રીઓ માટે ઘણું ખરાબ લાગે છે દરેક સમયે તેમણે એક ચોક્કસ રીતે જ રહેવું પડે છે આજકાલ પશ્ચિમના દેશોમાં એક મહિલા હોવું ઘણું મુશ્કેલ છે એક સમયે આ સ્વતંત્રતા સમાન લાગતું હતું તમે જુઓ એક મહિલા હોવું એ ઘણું મુશ્કેલ છે કારણ કે તેમણે કાયમ ચાર ઇંચની હિલ્સ પર બેલેન્સ કરવાનું હોય છે આ રીતના કપડાં પહેરવા પડે છે એક પુરુષની જેમ બેગ પણ ઉચકવી પડે છે બધી વજનદાર વસ્તુઓ બેગ અને કમ્પ્યુટર અને જ્યાં ત્યાં જવું એ જ મૂર્ખતાપૂર્ણ વસ્તુઓ કરવી જે એક પુરુષ કરે છે હેતુ ફક્ત એટલો કે મેં બીજા પુરુષો કરતાં થોડાક વધુ ડોલર કમાયા આ કોઈ પણ પુરુષ અને સ્ત્રી બંને માટે જીવન નિર્માણનો એક મૂર્ખતાભર્યો માર્ગ છે અને સ્ત્રીને માટે તે વધુ પીડા ઉત્પન્ન કરશે આજે અમેરિકામાં ચાલીસ વર્ષથી વધુ કદાચ પિસ્તાલીસ વર્ષથી ઉપરની બેતાલીસ ટકા મહિલાઓ કોઈને કોઈ પ્રકારની એન્ટી એન્ટીડિપ્રેસન્ટ દવાઓ ખાય છે આ કોઈ સારી વાત નથી એવું નથી લાગતું કે આ રીતે કામ કરી રહી છે હે ને જો આને બદલવું છે તો તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ તમારી ચેતના હોવી જોઈએ ચેતના એટલા માટે કારણ કે જુઓ જુઓ અત્યારે અહીં બેઠા બેઠા તમારું શરીર તમારું છે મારું શરીર મારું છે સો ટકા અત્યારે તમે ખૂબ સાવધાનીપૂર્વક સહમત અસહમત થઈ રહ્યા છો કારણ કે તમારું મન તમારું છે મારું મન મારું છે હા પરંતુ જ્યારે જીવનની વાત આવે છે ત્યારે તમારા જીવન કે મારા જીવન જેવી કોઈ વસ્તુ નથી હોતી ફક્ત જીવન છે આ એક જીવંત બ્રહ્માંડ છે તમે થોડુંક જીવન પકડી લીધું છે મેં થોડુંક જીવન પકડી લીધું છે કોઈ બીજાએ થોડુંક પકડી લીધું છે જો તમે આને તમારા જીવનમાં સૌથી અગ્રગણ્ય રાખશો તો આ બધા ભેદભાવ પૂર્વાગ્રહ બકવાસ વસ્તુઓ તમારું શરીર તમારી અથવા અન્યની વિરુદ્ધ કાર્ય નહીં કરે તમારું મગજ તમારી અથવા અન્યની વિરુદ્ધ કાર્ય નહીં કરે તમારી લાગણીઓ તમારી અથવા અન્યની વિરુદ્ધ કાર્ય નહીં કરે કારણ કે તમારી ઓળખ જ નક્કી કરે છે કે તમારું મગજ કેવી રીતે કામ કરે છે ને હમણાં આ નારીવાદનો મૂળ સ્ત્રોત છે મારી ઓળખ એક સ્ત્રી તરીકેની છે ના શારીરિક રીતે તમે એક સ્ત્રી છો સારું છે પચાસ ટકા વસ્તી સ્ત્રીઓની હોવી જોઈએ કાયમ કાયમ આમ જ થવું જોઈએ એ સારી વાત છે એક સ્તર સુધી તમારી ઓળખ મહિલાના રૂપમાં છે પરંતુ તમારી ઓળખ સંપૂર્ણપણે તમારી સ્ત્રી શરીરના કારણે ન થવી જોઈએ નહીંતર આનો અર્થ થશે કે આપણે શરીરના ભાગો સાથે પોતાની ઓળખ કરી રહ્યા છીએ જો આપણે શરીરના ભાગો સાથે ઓળખ જોડવી જ હોય તો પ્રજનન અંગો શા માટે ઓછામાં ઓછું મગજની પસંદ કરો